સુરતમાં ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા સુરત જિલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ હતી, જેમાં સુરતના વિજય વસાવાને સુરત જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી। આવનારી ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ તડામાર તૈયારીમાં લાગી ગઈ છે। પોતાનો પક્ષ મજબૂત કરવા વિવિધ સંગઠન સાથે વિવિધ પદ આપી કારભાર સંભાળવાની જવાબદારી અપાઈ રહી છે। તેવામાં સુરત ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સુરત જિલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ હતી। સુરત શહેરમાંથી ચૂંટણી લડેલા વિજય વસાવાને સુરત જિલ્લાના પ્રમુખ બનાવાતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી અને તમામ કાર્યકર્તાઓ મુખ્ય ઓફિસ ખાતે ભેગા મળી વિજય વસાવાને હાર પહેરાવી વધાવ્યા હતા। આવનાર ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે, જેના પગલે આવનાર ચૂંટણીમાં પક્ષ મજબૂત બનાવી શકાય। જિલ્લા ટ્રાઇબલ ટાઇગર સેના સુરત શહેર પ્રમુખ પહેલા હતો, હવે શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવાના હસ્તે કાલે 29/8/2021 રોજ રવિવારે સુરત જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। હાલ જે સુરત જિલ્લા જે પ્રમુખ બનાવવામાં આવ્યો છે, જે સુરત જિલ્લાની અંદર કોઈ પણ સમસ્યા હોય એસટી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની લઘુમતી સમાજની, એ અમે અમારા સંગઠન વતી અમે મળીને નિરાકરણ લાવીશું। સમાજ માટે તો ઘણી બધી અમે અમારા સંગઠન થકી અમે સેવા કરવા માંગીએ છીએ ને આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજ પર એસટી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ પર જે અત્યાચારો થાય છે એનો અમે જો અન્યાય ન્યાય નહીં મળે તો અમે ખુલ્લો વિરોધ કરીશું।